અને હવે વાત કરીશું દાની એપ જે ફૂલેકું ફેરવ્યું છે તેની। दानी डेटा फूटबॉल एप थी लोगों ने करोड़ों रुपया नो चूनो लाग्यो छे। एप बंद थई जता अनेक लोगों ने नाणा फसाया। एक महीना में डबल करी आपवानी लालच आपी हती। दानी डेटा एप में फूटबॉल मैच पर सट्टो रमाडता हता। पहली वक्त रमनार ने 1111 रुपया आपवामां आवता। एक व्यक्ति 10 लोगों ने जोड़तो तेने कमीशन मळतु। 200 થી 300 करोड़ नु कौभांड थयु होवानु पण अनुमान छे। विदेश माथी दानी डेटा एप ने ऑपरेट करवामां आवती हती। अनेक अधिकारी कर्मचारीओए रोकाण कर्युं होवानी पण माहिती छे। दानी डेटा एप कायदेसर न होवाथी लोको आ अंगे पोलीस फरियाद पण करी नथी शकता। रवि अमारी साथे लाइव जोडाई गया छे। रवि, दानी डेटा एप आखरे शुं छे, कई रीते लोको तेनी साथे जोडाता हता अने हवे आ मोटुं कौभांड थयुं होय तेवुं पण सामे आव्युं छे? बिल्कुल दीक्षिता, बात करवामां आवे तो दानी डेटा फूटबॉल एप्लिकेशन ए फूटबॉल पर सट्टा बेटिंग एप्लिकेशन है। जेवी रीतना क्रिकेट में सट्टा बेटिंग करवामां आवे छे तेवी ज रीतना फूटबॉल मैच में पण सट्टा बेटिंग करवामां आवतुं हतुं अने तेना माटेनी आ एप्लिकेशन है जेमां रोकाणकारो पोताना रुपया रोकता हता अने तेमने एक ज महीनामां डबल रुपया मळी जाय ते प्रकारनी लालच आ एप्लिकेशन थकी आपवामां आवती हती। મહત્વની બાબત છે કે આ એપ્લિકેશન રાતોરાત બંધ થઈ જતા અને પ્લે સ્ટોર પરથી ડિલીટ થઈ જતા અનેક લોકોના રૂપિયા સલવાયા છે અને અંદાજિત 200 થી 300 કરોડ રૂપિયાનું કૌભાંડ આ એપ્લિકેશનના દ્વારા આચરવામાં આવ્યું હોવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે દાની ડેટા ફૂટબોલ એપ્લિકેશનમાં શરૂઆતમાં જે પણ વ્યક્તિ નવો રજીસ્ટર થાય તેને 1111 રૂપિયા એપ્લિકેશન તરફથી આપવામાં આવતા હતા અને ત્યાર પછી લોકોને રોકાણ કરાવીને તેમને એક જ મહિનામાં ડબલ રૂપિયાનું વળતર પણ ચૂકવવામાં આવતું હતું, જેના કારણે લાખો જેટલા યુઝર્સ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હતા અને ફૂટબોલ પર સટ્ટો રમી રહ્યા હતા। પરંતુ એકાએક પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન બંધ થઈ જતા, ડિલીટ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, લોકોને નાના ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે વડોદરાના જે સાયબર એક્સપર્ટ છે મયુરભાઈ ભૂસાવડકર, તેમની સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કીધું કે આ એપ્લિકેશન વિદેશથી ચાલતી એપ્લિકેશન છે જે શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવે છે અને ત્યાર પછી જ્યારે તે પોતાનું જે રૂપિયા મેનેજ થઈ જાય અને ત્યાર પછી તેઓ એકાએક આ એપ્લિકેશન બંધ કરી દે છે, જેના કારણે લોકોના રૂપિયા સલવાઈ જાય છે। આ એપ્લિકેશન ભારતમાં કાયદેસર નથી, જેના કારણે લોકો પોલીસ ફરિયાદ કરતા ડરી રહ્યા છે। પરંતુ સાયબર એક્સપર્ટ કહી રહ્યા છે કે જો પોલીસ ફરિયાદ કરવામાં આવે તો ચોક્કસથી પોલીસને ઇન્વેસ્ટિગેશન કરવું પડે અને મોટા કૌભાંડનો આના પરથી પડદાફાશ થઈ શકે। બિલકુલ રવિ, આપ અમારી સાથે